સાહેબ 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 તમે મારી વાત સાંભળો સાહેબ, તમારા પુત્ર સુપુત્ર અહીંયા, શું નામ ભાઈ તમારું? પ્રકાશ. આ પ્રકાશભાઈ અહીંયા આવ્યા છે, એમ કે છે તમારી સાથે વાત કરવા આવ્યો છું. તો સાહેબ તમે મને એમ કહો કે ફોન ઉપર ના વાત થઈ શકે? હા, એમનો દોસ્ત હતો, એ દોસ્ત નો ફોન નંબર હતો ને સાહેબ. અધિકારી એવું કે છે ફોન ઉપર વાત નહીં કરીએ. પણ હું એમ કહું છું કે ભાઈ સાહેબ તમારા દીકરા છે એટલે એમને પણ નિયમ કાનૂન તો લાગુ પડે છે ને સાહેબ. એટલે સાહેબ મારું કહેવાનો મતલબ એવું નથી, મારું કહેવાનું ખાલી એટલું છે, તમારા નામની એમએલએ ની નામની પેલું શું કહેવાય, નામ પ્લેટ લગાવીને ફરે છે, તમે હાજર નથી. તમારો સન છે સાહેબ, તમારો સન છે એટલે એમની પાસે હક છે કે તમારું એમએલએ નું પેલું બોર્ડ લગાવીને. એમ નહી સાહેબ, તમે આ શું કહેવાય એમએલએ નું જે બોર્ડ લગાવ્યું છે, તમારો દીકરો એટલે તમારો દીક, તમે હાજર ના હો તો પણ કોઈ પણ લગાવી શકે તમારી ગાડીમાં. ઉભો રે. હા સાહેબ 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 મારી વાત સાંભળો સાહેબ, હું કાયદો નથી લગાવતી. અંકલ દંડો બતાવે છો મેડમ? હજુ બી સાહેબ સાહેબ મને ખબર નથી હું તમે કોણ બોલી રહ્યા છો, પણ હું ખાલી દંડો બતાવે. પણ સાહેબ જો તમે આરોગ્ય મંત્રી કુમારભાઈ કાનાણી સાહેબ બોલતા હોય સાહેબ, તો આપણે સૌથી પહેલા તો આપણે તમારો સાહેબ પણ ગાડી લઈને ફરેનો વાંધો નહીં, પણ તમારો નંબર શું કહેવાય પેલું જે બોર્ડ છે એ લગાવીને ફરવાનો હક છે. પણ સાહેબ તમે હાજર નથી તો એ કેમ લગાવીને ફરી શકે? ઓકે સાહેબ ઓકે સાહેબ ઓકે. એટલે સાહેબ હું ખાલી એટલું કહેવા માંગુ છું, આપણે આપ સાહેબ આરોગ્ય મંત્રી સાહેબ છો એટલે સૌથી પહેલા તો આપણે દીકરો ને આપણા પરિવારના લોકો, આપણે પેલા તો શું કહેવાય આવી રીતે માસ્ક પહેરવાનું, બહાર નીકળવાનું, બધું સોશિયલ ડિસ્ટન્સ ખબર હોવી જોઈએ. ઓકે જી સાહેબ, બસ જી સાહેબ જી સાહેબ ઓકે ઓકે જી સાહેબ, બસ થેન્ક યુ સાહેબ.